गुड मॉर्निंग, हेलो स्टूडेंट, वेलकम टू फिफ्थ सेम सिविल। हवे आपने आज सीटी ने अंदर बात करी है कॉन्क्रीट टेक्नोलॉजी विषय, बराबर से आपने गया लेक्चर में जो आपने एग्रीगेट ना टेस्ट करेगा, इम्पैक्ट वैल्यू टेस्ट है, क्रशिंग वैल्यू टेस्ट है, एब्रेजन वैल्यू टेस्ट, बराबर से हवे आज आपने एक मोस्ट इम्पोर्टंट क्वेश्चन है, छ थी सात वार पूछायेलो है बेटा, ओपीसी એટલે કહેવાય બોગના સંયોજનોના ગુણધર્મો, ઓકે, કમ્પાઉન્ડ વિશે પૂછે છે સંયોજનો બોગના, અમુક વખતે બે માર્ક્સમાં પૂછાય છે નામ ખાલી, અંદર ચાર સંયોજનોના ગુણધર્મો છે આના બોગના, એક તો C3S આવશે બેટા, બીજું આવશે તમારું C2S આવશે, C3 આવશે અને C4AF આવશે, આના પર ખાલી આપણને ગુણધર્મો આના લખવાના છે અલગ અલગ, બે માર્ક્સમાં એ રીતે પૂછાય છે કે C3S અને C2Sના પૂરા નામ આપો, અમુક વાર એવું પૂછાય C3A અને C4AFના પૂરા નામ આપો, તો આ ચાર નામ છે C3S, 3 એટલે ટ્રાય કેલ્શિયમ, સી પરથી કેલ્શિયમ કહેવાય અને 3 એટલે ટ્રાય કેલ્શિયમ, એસ પરથી સિલિકેટ એનું નામ છે, અને C2S એટલે 2 એટલે કે D અને C એટલે કેલ્શિયમ અને S એટલે સિલિકેટ, ઓકે, C3 એટલે ટ્રાય પાછું કેલ્શિયમ અને એક એલ્યુમિનેટ, ઓકે, એ દર C4AF તો ટેટ્રા આવે અને એના માટે સી માટે કેલ્શિયમ આવે, એ માટે એલ્યુમિના આવે અને એફ માટે, ઓકે, આ ચાર નામ છે, સૌથી પહેલાં C3S એટલે કે ટ્રાય કેલ્શિયમ સિલિકેટ, C2S એટલે ડી કેલ્શિયમ સિલિકેટ, C3A એટલે ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ અને C4AF ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનિયમ, બરાબર છે, આ ગુણધર્મો આપને નામ છે, પૂરા નામ કોઈ વખતે પૂછાય તો લખવાના, કોઈક વખતે તમને સૂત્રો પૂછાય તો ટ્રાય કેલ્શિયમ સિલિકેટનું CaO અને સિલિકેટ એટલે SiO2, ઓકે, અને એની પર્સન્ટેજ છે 25-50ના અંદર, એ તો ડી કેલ્શિયમ સિલિકેટ એટલે CaO એ બી આવે અને સિલિકેટનું આવશે SiO2, સૂત્ર જ્યારે ફોર્મ્યુલા પૂછે તો, ઓકે, હવે ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટનું નામ છે CaO અને એલ્યુમિનેટ એટલે Al2O3, ઓકે, એટલે ટેટ્રાનું આવે CaO, પહેલાંમાં શરૂઆતમાં બધાના CaO, ઓકે, અને કેલ્શિયમનું આવશે કેલ્શિયમ Al2O3 અને એલ્યુમિનાનું આવશે Fe2O3, બરાબર છે, ટૂંકમાં નામ પૂછાય છે વધારે બે માર્ક્સમાં, C3Sનું પૂરું નામ લખો અને C2S પ્લસ 3 એટલે ટ્રાય કેલ્શિયમ, C એટલે કેલ્શિયમ અને S એટલે સિલિકેટ, 2 આવે તો D અને C આવે તો કેલ્શિયમ, S આવે તો સિલિકેટ, C3A 3 એટલે આવે પાછું ટ્રાય અને C એટલે કેલ્શિયમ અને A એટલે એલ્યુમિના, C4 એટલે ટેટ્રા અને C એટલે કેલ્શિયમ, A એટલે એલ્યુમિના અને F એટલે Fe2, ઓકે, હવે આપણે એના ગુણધર્મો વિશે અને પ્રોપર્ટીઝ વિશે વાત કરીએ કમ્પાઉન્ડની, બોગના સંયોજનોના ગુણધર્મો, જો અમે તમને કીધું ને કે 1, 2, 3, 4, 5 તો 2018 સુધી છે, હજી તો 19નું પેપર આપણું લેવાયું, બરાબર છે, 20ની જાન્યુઆરીનું પેપર લેવાયું, એટલે 6-7 વાર બેટા પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર છે, હવે આપણે સૌથી પહેલાં એક ગુણધર્મ વિશે વાત કરીએ C3S, C3Sના અંદર આપણે ચાર મુદ્દા લખવાના છે, સૌથી પહેલો જે મુદ્દો છે બેટા કે શરૂઆતની સ્ટ્રેન્થ, સૌ પ્રથમ જે સ્ટ્રેન્થ આવે આની C3Sની એના માટે જવાબદાર છે, બરાબર છે, અચ્છા પહેલાં 7 દિવસ સ્ટ્રેન્થ C3Sના લીધે જ મળે, આપણે કોઈ કમ્પાઉન્ડ બેટા બનાવવું હોય, બોગનો કોઈ કમ્પાઉન્ડ તમને બનાવવું હોય, બરાબર, એસિડિક એસિડના અંદર કોઈ બી કમ્પાઉન્ડ તમે લઈ લો, એને કમ્પાઉન્ડ બનાવવા માટે C3Sની શરૂઆતની સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, પ્રથમ 7 દિવસ સ્ટ્રેન્થ એની C3Sના લીધે જ મળે છે, વધારે હીટ એટલે ગરમ અને ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન કરે, વધારે હીટ આવે હાઇટ ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન કરે અને ઠંડા પ્રદેશ માટે અનુકૂળ છે, જ્યાં સારામાં સારો પ્રદેશ હોય તેના માટે C3S તમને અનુકૂળ છે, સારા માટે બોગના સંયોજનના ગુણધર્મો પૂછાય બેટા, એના અંદર ચાર વેલ્યુ ચાર વસ્તુ આવે C3S C2S C3A અને C4AF, ઓકે, C3Sના અંદર શરૂઆતની સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, પ્રથમ 7 દિવસ સ્ટ્રેન્થ C3Sના લીધે મળે, ઓકે, અને આ વધારે હીટ ઓફ હાઇડ્રેશન માટે ઉત્પન્ન કરે
અને ઠંડા જ્યાં પ્રદેશ ઠંડો હોય બરાબર એકદમ ત્યાં વધારે અનુકૂળ છે. હવે સીટુએસ વિશે લખવાનું. સીટુએસની અંદર શું આવે બેટા, કે હાઇડ્રેશનની શરૂઆત 7 દિવસ પછી થાય. અહીંયા પ્રથમ 7 દિવસ સુધી હતું, અહીં 7 દિવસ પછી થાય, એટલે કે 7 દિવસ પછી સ્ટ્રેન્થ આપવાનું શરૂ કરે છે અને 1 વર્ષ સુધી સ્ટ્રેન્થ વધે છે. અને સીટુએસની 1 વર્ષ સુધી શું વધે બેટા, સ્ટ્રેન્થ વધે છે. એલું જે હતું પહેલું C3S એ પ્રથમ 7 દિવસની અંદર આપે, અને આ જે છે એ હાઇડ્રેશનની શરૂઆત પછી 7 દિવસ પછી થાય, એટલે કે 7 દિવસ પછી એની સ્ટ્રેન્થ આપવાનું કામ કરે, શરૂ કરે, અને 1 વર્ષ સુધી સ્ટ્રેન્થ એની ઇન્ક્રીઝ એટલે વધતી જાય. અચ્છા, ઓછી ગરમી ઉત્પન્ન કરેલું કેવું હતું બેટા, હીટ ઓફ હાઇડ્રેશન વધારે હતું. આ C2S આપનું છે એ હીટ ઓફ હાઇડ્રેશન ઓછું ઉત્પન્ન કરે, ઓછી ગરમી, મોડી એટલે કે સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, બરાબર છે. અને સલ્ફેટ એટેક સામે સારો અવરોધ આપે છે, સલ્ફેટ બરાબર છે, સલ્ફેટ માટે આ અવરોધ વધારે આપે C2S. ઓકે, આના અંદર બી આપણે બેટા 4 મુદ્દા લખવાના છે. હવે C3A ટ્રી કેલ્શિયમ એલ્યુમિના માટે લખવાનું કે આ જે છે એ પાણી માટે પાણી સાથે ઝડપથી સોઈ જાય, એટલે પાણીનું અને સાથે મિશ્રણ થઈ તાત્કાલિક સખત બને, મજબૂત બને, બરાબર છે, જેને ફ્લેશ સેટ કહે છે. જેને શું કહેવાય બેટા, ફ્લેશ સેટ. આ ગરમી બહુ ઉત્પન્ન કરે બેટા, ખૂબ જ સ્ટ્રેન્થ, આની સ્ટ્રેન્થ હોય ના, C3A નું સ્ટ્રેન્થ આપણા પાસે હોય ના, બરાબર, એ આપતું નથી. બાકીની બે વય સ્ટ્રેન્થ આપે છે, C2S બી આપે છે અને C3S બી સ્ટ્રેન્થ આપે છે. અને C4AS ના અંદર લખવાનું, તાકાતમાં ફાળો આપતો C4AF જે છે આપણું બેટા, એની મજબૂતાઈ બહુ આપે ને, તાકાતમાં ફાળો ના આપે, બરાબર છે. અને સલ્ફેટ એસ એટેક સામે અવરોધ આપે છે, બે વય છે. એલું બી સલ્ફેટ એટેકવાળું હતું C2S, અને C4AF બી કેવું છે, સલ્ફેટ એટેક માટે સામે અવરોધ આપે છે. આ ચારે બોગના ગુણધર્મો છે, બરાબર છે, C3S, C2S, C3A અને C4AF. આના પૂરા નામ બી કોઈક વખતે 2 માર્ક્સમાં પૂછાય છે, અને 3 માર્ક્સની થિયરી બી હોય છે, બરાબર છે. એક એક વાર લખશો તો બેટા આવી જશે. સૌથી પહેલાં C3S, ટ્રાઈ કેલ્શિયમ સિલિકેટ. આના અંદર પહેલો મુદ્દો કે શરૂઆતની સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, એટલે સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, સૌ પ્રથમ સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, બરાબર છે. પ્રથમ 7 દિવસની સ્ટ્રેન્થ જે હોય એ C3S ને લીધે જ મળે, બરાબર છે. આ વધારે હીટ ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન કરે, અને આ જે વસ્તુ છે સીધી ઠંડા પ્રદેશ માટે અનુકૂળ છે. બીજામાં લખવાનું કે હાઇડ્રેશનની શરૂઆત 7 દિવસ પછી જ થાય, એટલે કે 7 દિવસ પછી જ સ્ટ્રેન્થ આપવાનું કામ કરે, અને 1 વર્ષ સુધી સ્ટ્રેન્થ વધે છે. પ્રમાણમાં ઓછી ગરમી ઉત્પન્ન કરે છે, બરાબર, સ્ટ્રેન્થ માટે આવી જવાબદાર છે, અને સલ્ફેટ એટેક સામે અવરોધ આપે છે, બરાબર છે. આ 4 મુદ્દા એના, અને આજે છે પાણી સાથે સંયોજાઈને તાત્કાલિક સખત બને છે. ઓકે, જેને ફ્લેશ સેટ કહે છે, ખૂબ જ ગરમી ઉત્પન્ન કર્યા ને સ્ટ્રેન્થ ના આપે, બરાબર છે. અને જેલું છે એ તાકાતમાં ના ફાળો આપતું નથી, અને આના સલ્ફેટ એટેક સામે આવી અવરોધ આપે છે. હવે આપના થિયરી, બરાબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આખી થિયરી લખજો. 2 માર્ક્સમાં બી એક છે થિયરી, જે કદાચ એનું નામ પૂછાય છે, ફૂલ ફોર્મ પૂછાય છે, બરાબર છે. હવે આપને બીજી ક્વેશ્ચન પર વાત કરીએ. જો સિમેન્ટનું આવ્યું બેટા, કે સિમેન્ટ જામવાનું અને કઠિન થવાનો ભેદ, એટલે ડિફરન્સ તમને પૂછાય છે, બરાબર છે. સેટિંગ ઓફ સિમેન્ટ અને હાર્ડનિંગ ઓફ સિમેન્ટ, બરાબર છે. એ સિમેન્ટનું કેટલું બેટા સેટિંગ થાય, સેટિંગ ટાઈમની અંદર કેટલું સિમેન્ટ કેટલા ટાઈમ સુધી રહે અને કેટલું એનું હાર્ડનિંગ થાય, બરાબર છે. સૌથી પહેલો જે મુદ્દો છે બેટા, કે સિમેન્ટનું સેટિંગ એટલે સિમેન્ટનું દ્રઢ થવું, સેટ થયેલો સિમેન્ટ મજબૂતી ધરાવતો નથી, બરાબર છે. અને હાર્ડનિંગમાં આવે સિમેન્ટનું હાર્ડનિંગ એટલે હાઇડ્રેશનની પ્રક્રિયાને લીધે ઘન અવસ્થા ધારણ કરી મજબૂતી મેળવવી. આ સેટિંગના અંદર બેટા આપણને સિમેન્ટ કઈ સુધી કેટલું થાય, બરાબર છે, કે કઠિનમાં શું હોય, ગઠ્ઠા થઈ જાય તો કેવું થઈ જાય, બરાબર, કઈ સુધી કેટલું રાખવાનું તેનું છે, બરાબર. અચ્છા, સેટિંગ માટે જામવા માટે 30 મિનિટ પછી શરૂ થાય, 10 કલાકમાં પૂરી થાય. સિમેન્ટના સેટિંગની જામવાની, આપણે જ્યારે સિમેન્ટની પ્રોસેસ કરતા હોય બનાવવાની,
સિમેન્ટના સેટિંગની જામવાની પ્રક્રિયા 30 મિનિટ સુધી 1/2 કલાક માટે આ પ્રક્રિયા શરૂ થાય અને 10 કલાકમાં પૂરી થાય છે અને આ સખત થવા માટે એક વર્ષ જેટલો સમય લાગે સિમેન્ટના સખત થવાની પ્રક્રિયા એક વર્ષ જેટલો સમય લાગે ઓકે અચ્છા જામવા માટે પ્રક્રિયા માટે સેટિંગ ટાઈમ ટેસ્ટ કરવામાં આવે છે આપણે જોઈએ છીએ અમુક વખતે ઇનિશિયલ સેટિંગ ટાઈમ આપણે ટેસ્ટ કરતા જ હોઈએ જામવા માટે એને ઇનિશિયલ ટેસ્ટ એટલે સેટિંગ ટાઈમ ટેસ્ટ કરવામાં આવે છે અને કઠિન કર નક્કી કરવા માટે બરાબર છે દાબ સામર્થ્ય ટેસ્ટ કરતા હતા આપણે ઓકે દાબ સામર્થ્ય ટેસ્ટ જે આપણે આગળ આવશે ડક્ટાઇલિટી ટેસ્ટ છે બરાબર છે કન્સિસ્ટન્સી ટેસ્ટ છે સિમેન્ટની કઠિનતા નક્કી કરવી હોય હાર્ડનિંગ નક્કી કરવી હોય તેના માટે આપણે દાબ સામર્થ્ય ટેસ્ટ કરવામાં આવશે ઓકે આ ત્રણ મુદ્દા બે હોય છે સેટિંગ ઓફ સિમેન્ટ અને હાર્ડનિંગ ઓફ સિમેન્ટ કે સિમેન્ટનું સેટિંગ એટલે કે સિમેન્ટનું દર્દ થવું સેટ થયેલો સિમેન્ટ મજબૂતી ધરાવતો નથી બરાબર અને આના સામેનો મુદ્દો હાર્ડનિંગ શું કહે છે કે હાઇડ્રેશનની પ્રક્રિયાને લીધે ઘન અવસ્થા ધારણ કરી મજબૂતી મેળવે ઓકે આની જામવા માટે 30 મિનિટથી શરૂ થાય અને 10 કલાક પછી પૂરું થાય અને એને સખત થવા માટે 1 વર્ષ સમય લાગે અને જામવા માટે સેટિંગ ટાઈમ ટેસ્ટ કરે નહીં દાબ સામર્થ્ય ટેસ્ટ કરવામાં આવે છે બેવાયના અલગ અલગ ટેસ્ટ છે ઓકે હવે ત્રીજી થિયરી આપણી છે કે સિમેન્ટનું ચેકિંગ કરવું હોય સાઇટ પર કે સિમેન્ટનું સ્તર પર પરીક્ષણ એટલે કે ફિલ્ડ ટેસ્ટિંગ ઓફ સિમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્ક્સમાં હોય છે અમુક વખતે 2 માર્ક્સમાં હોય છે કેવી રીતે તમે ચેક કરી શકો છો સિમેન્ટની ગુણવત્તા કેવી રીતે ચકાસ સાઇટ પર તમે એઝ અ સાઇટ એન્જિનિયર છો કાં તો તમને સિમેન્ટનું ચેકિંગ કરવું છે બેટા તો તમે કેવી રીતે કરી શકો છો તો સૌથી પહેલાં જે આપણે સિમેન્ટની થેલી હોય એને ખોલી જોતા તેમાં કોઈ સિમેન્ટના ગઠ્ઠા ન હોવો જોઈએ એટલે મોટા મોટા આવે ને બરાબર છે ગઠ્ઠા ના થઈ જવો જોઈએ બરાબર એવું હોવું ના જોઈએ આપણું સિમેન્ટ ઓકે ધ્યાન લગાડવાનું બીજું છે સિમેન્ટનો રંગ જે હોય એ લીલાશ પડતો ભૂરો હોવો જોઈએ સિમેન્ટનો જે રંગ હોય આપણે સિમેન્ટને કાઢીએ અને જોઈએ તેનો રંગ જે છે એ લીલાશ પડતો ભૂરો બરાબર છે કલર બહુ બદલાવો જોઈએ નહીં બરાબર છે અચ્છા સિમેન્ટને આપણે હાથ નાખીએ અંદર એ ઠંડો લાગવો જોઈએ બરાબર છે આ એની ચેકિંગ માટે એની ટેસ્ટિંગ છે એ તમને પરીક્ષણ કરવું છે આપણે સાઇટ પર સિમેન્ટનું કરી શકાય એના અંદર આપણે હાથ નાખીએ સિમેન્ટની થેરીમાં એ ઠંડો લાગવો જોઈએ સિમેન્ટને આગળ વચ્ચે મસરતા તે લીસો લાગવો જોઈએ આપણે જ્યારે એને હાથના અંદર લઈને એને મસરીએ તો થોડું કેવો લાગવો જોઈએ લીસો બરાબર બહુ કઠિન કકરો ન લાગવો જોઈએ ઓકે અચ્છા મુઠ્ઠીભર આપણે સિમેન્ટ લઈ મુઠ્ઠીમાં લઈ તેને પાણીમાં ભરેલી ડોલમાં નાખો ડોલ ભરેલી હોય એના અંદર મુઠ્ઠી લો સિમેન્ટની અને પાણીમાં નાખો ડોલમાં નાખતા સિમેન્ટ પાણી આપણે ડોલમાં અંદર નાખતા સિમેન્ટ પાણી પર થોડો સમય તરવો જોઈએ બરાબર નીચે ના બેસી જવો જોઈએ ઉપર આમ તરવો જોઈએ સિમેન્ટ બરાબર આશરે 100 ગ્રામ જેટલો સિમેન્ટ લઈ તેની કઠણ પેસ્ટ બનાવો આ પેસ્ટમાંથી તીક્ષ્ણ ધારવાળો બ્લોક બનાવો કાચની પ્લેટ ઉપર મૂકો આ પ્લેટ બ્લોક સાથે પાણી ડોલમાં મૂકો 24 કલાક પછી સિમેન્ટને બ્લોકને પાણીમાંથી બહાર કાઢતા તેનો આકાર બરાબર હોવો જોઈએ થયેલો મજબૂત હોવો જોઈએ એટલે એમ કે છે આપણે 100 ગ્રામનો સિમેન્ટનું લઈને આપણે જે રીતે ટેસ્ટ કરીએ છીએ બ્લોક બનાવીને આ તો આપણને શું કરવાનું બ્લોક બનાવીને કાચની પ્લેટ પણ મૂકવાનો આ પ્લેટનો બ્લોક જે છે એના સાથે ડોલમાં મૂકવાનો પછી એને 1 દિવસ પછી 24 કલાક પછી સિમેન્ટ બ્લોકને પાણીમાંથી બહાર કાઢીને તેનો આકાર બરાબર હોવો જોઈએ તો જ મજબૂત થયેલો હોવો જોઈએ મજબૂત થાય તો ખબર પડે કે આપણું સિમેન્ટ ઓકે છે બરાબર છે 4-5 મુદ્દા છે બેટા કઈ છે ને આપણે જ્યારે સિમેન્ટ ચેક કરીએ સૌથી પહેલાં એ ગઠ્ઠા અંદરની અંદર ગઠ્ઠા ન હોવો જોઈએ પછી એની અંદર આપણે જોઈએ સિમેન્ટ તો તેનો રંગ લીલાશ પડતો ભૂરો હોવો જોઈએ ત્રીજો મુદ્દો છે કે આપણે અંદર હાથ નાખીએ તો હાથમાં એ નાખ્યા પછી ઠંડો લાગવો જોઈએ કે સિમેન્ટ ઠંડો છે કે નહીં તો ત્યાર પછી આપણે એને હાથમાં લઈને મસરે તો આગળના અંદર શું થવું જોઈએ લીસો થવો જોઈએ કે લીસો છે કે નહીં બરાબર લીસો લાગવો જોઈએ એટલે કકરો ના લાગવો જોઈએ કઠણ ન અમુક વખતે ડોલ આપણા પાસે પાણીની હોય તેના અંદર મુઠ્ઠી પર નાખ્યા ત્યાર પછી ડોલના અંદર ઉપર તરવો જોઈએ સિમેન્ટ બરાબર છે એ સમય તરવો જોઈએ થોડો સમય માટે અને એને ટેસ્ટ કરવો તો 100 ગ્રામ લઈ આપણે એને બ્લોક બનાવીને
અને કાચની જે પ્લેટ આવે છે આપણા પાસે એના ઉપર મૂકી આ પ્લેટને બ્લોક સાથે આ પ્લેટને અને બ્લોક સાથે પાણીની જે ડોલ આવે એની અંદર એક દિવસ માટે મૂક્યા પછી તેના અંદર એનો આકાર બહાર કાઢતા એનો આકાર બરાબર હોવો જોઈએ તો અને મજબૂત થયેલો હોવો જોઈએ. મજબૂત થાય 24 કલાક આપણે રાખ્યો એટલે સિમેન્ટનું આપણો જે બ્લોક છે એ મજબૂત થવો જોઈએ. તો સમજવાનું કે આપણું ટેસ્ટ અને તમે આપણે સિમેન્ટ આપણું બરાબર છે સાઈડ પર જેટલી કે આપણું સિમેન્ટની થેલી એક ના હોય બેટા 50 થેલી 100 થેલી 200 થેલી અગર આ ટેસ્ટ ના કરીએ આપણે સાઈડ એઝ અ સાઈડ એન્જિનિયરમાં પછી સિમેન્ટ આપણું બરાબર ના કહેવાય. સિમેન્ટ બરાબર ના હોય તો જેટલું બી માલ થાય અને જેટલો બી માલ બને બરાબર આપણે જેવો જોઈએ એવો ના બને કે કઈ જગ્યા પર છે આપણે સ્લેબના અંદર કેવું સિમેન્ટ કરવું છે કઈ તરફ મિશ્રણ થવું જોઈએ. અમુક વખતે પ્લાસ્ટરિંગના અંદર ચંતરના અંદર જેવું પછી થવું જોઈએ એવું આકાર બને તેના માટે આપણે ટેસ્ટિંગ કરવું જરૂરી છે એઝ અ સાઈઝ પર રહીને સાઈડ એન્જિનિયર પર બરાબર. કોઈ વખતે આપણે ટેસ્ટ કરવાનું ખબર પડી જશે કે આપણું સિમેન્ટ ઓકે છે કે નહીં બરાબર. આ ફિલ્ડ ટેસ્ટિંગ ઓફ સિમેન્ટ છે. પૂછાય છે સિમેન્ટનું સ્તર પર પરીક્ષણ કેવી રીતે 6 મુદ્દા છે બેટા બરાબર છે. ઇઝીલી થઈ જાય તો આપણે થોડું મગજ દોરાઈએ તો કંઈ નથી આમાં હર નોલેજ હોવો જોઈએ થોડું બરાબર છે. કંઈ કરવાનું નથી એને સિમેન્ટની એને થેલી ખોલી આપણે તેના અંદર ગઠ્ઠા ન હોય પછી એનો જોવાનો રંગ કેવો છે બરાબર છે અને લીલાશ પડતો હોવો જોઈએ. એના અંદર હાથ નાખે તો આપણે ઠંડો લાગવો જોઈએ અને આપણે આંગળીઓ વચ્ચે મસરતાથી લીસો થવો લાગવો જોઈએ બરાબર છે. પછી એને પાણીમાં નાખવાનું તો થોડો તરવો જોઈએ સિમેન્ટ થોડા સમય માટે એના મુદ્દા છે. અને એનું ટેસ્ટ કરવો તો 100 ગ્રામ લઈ અને બ્લોક બનાવીને કાચની પ્લેટ ઉપર મૂકી ત્યાર પછી 24 કલાક પ્લેટ સાથે મૂકી દો પાણીના અંદર ઓકે. ત્યાર પછી બહાર કાઢે એનો બરાબર કમ્પ્લીટ આકાર હોવો જોઈએ અને એ કઠિનમાં હોવો જોઈએ ઓકે. આપણે આજે 3 થિયરી લીધી સિટીના અંદર. હવે આપણે 2-3 થિયરી લેતા રહેશું બરાબર છે બેટા. હવે રેગ્યુલર વાંચતા રહેજો 2-3 થિયરી જેટલી બી કરાવું ડેલી એ કામ કરી દેજો. 1-2 વાર લખશો તમને આવી જશે ઓકે. થેન્ક યુ બેટા.